હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ ફક્ત વીસ મિનિટમાં તૈયાર થઈ જતી ઇન્સ્ટન્ટ ચકરીની રેસીપી તો આ ચકરીને લોટ માફવાની ઝંઝટ વગર આપણે ચોખાના લોટ સાથે તૈયાર કરશું પણ ચોખાના લોટ સાથે બનતી ચકરી ઘણીવાર કડક અને ખાવામાં ચવળ બની જતી હોય છે પણ આજે હું તમારી સાથે એટલું પરફેક્ટ માપ અને એવી ટીપ શેર કરીશ કે તમારી ચકરી પહેલી જ વારમાં એકદમ ફરસી તૈયાર થશે તો ચાલો રેસીપી શરૂ કરીએ સૌથી પહેલાં ઇન્સ્ટન્ટ ચકરી બનાવવા માટે આપણે ઇન્ગ્રીડિયન્ટનું માપ જોઈ લઈએ તો ઘરમાં રહેલી આ રીતની વાટકીના માપથી ત્રણ વાટકી અને વજનમાં ત્રણસો ગ્રામ જેટલો ચોખાનો લોટ લીધેલો છે તો રેગ્યુલર ખીચું બનાવવા માટે આપણે જે આ રીતનો ચોખાનો લીસો લોટ વાપરતા હોય તે જ લીધેલો છે સાથે તે જ વાટકીના માપથી એક વાટકી અને વજનમાં સો ગ્રામ જેટલી દાળિયાની દાળ લીધેલી છે સાથે મોણ માટે મેં અહીંયા અડધી વાટકી અને વજનમાં પચાસ ગ્રામ જેટલું તેલ લીધેલું છે તો અહીંયા ચકરીનું માપ એકદમ સહેલું છે અહીંયા મેં માપને એકદમ સહેલાઈથી કરવા માટે વાટકીથી બતાવેલું છે એટલે ઘરમાં રહેલી કોઈ પણ એક વાટકીથી ત્રણ વાટકી જેટલા ચોખાના લોટ સાથે તમારે એક વાટકી જેટલી દાળિયાની દાળ લેવાની છે ઘણી વાર ઇન્સ્ટન્ટ ચકરીની રેસીપીમાં બેસન એડ કરવામાં આવતો હોય છે પણ બેસનને લીધે ચકરી કડક બની જાય છે જ્યારે દાળિયાની દાળને લીધે એકદમ પરફેક્ટ રિઝલ્ટ આવે છે સાથે મેં અહીંયા અડધો કપ અને વજનમાં પચાસ ગ્રામ જેટલું તેલનું મોણ એડ કરેલું છે આ તેલના મોણને જ્યારે આપણે ચકરીમાં એડ કરશું ત્યારે તે એકદમ ફરસી તૈયાર થશે તો હવે સૌથી પહેલાં મિક્સર જારમાં દાળિયાની દાળને એડ કરી દઈએ અને તેને એકદમ સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈએ તો દાળિયા એકદમ સારી રીતે ગ્રાઇન્ડ થઈને તેનો આ રીતનો ફાઇન પાવડર તૈયાર થઈ ગયો છે તો હવે તેને લઈ લઈએ અને ચાયણીની મદદથી સારી રીતે ચાળી લઈએ જેથી ગ્રાઇન્ડ થતી વખતે જો કોઈ પણ જાતના મોટા કણ હોય તો તે નીકળી જાય અને હવે ત્રણ વાટકી જેટલો ચોખાના લોટને પણ ચાયણીમાં એડ કરી દઈએ અને તેને સારી રીતે ચાળી લઈએ તો બંને લોટ એકદમ સારી રીતે ચડાઈ ગયા છે હવે તેને સારી રીતે મિક્સ કરી લઈએ અને હવે મોળ માટે અડધી વાટકી જેટલા તેલને વઘારિયામાં એડ કરી દઈએ અને તેલને એકદમ સારી રીતે ગરમ કરી લઈએ તો લગભગ એક મિનિટમાં જ આપણું તેલ સારી રીતે ગરમ થઈ ગયું છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને ગરમા ગરમ તેલને લોટમાં એડ કરી દઈએ તો શરૂઆતમાં તેલ ગરમ હોવાથી તેને ચમચીની મદદથી અને હવે હાથની મદદથી તેલને લોટના દરેક કણમાં એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ તો ચોકાના લોટની ચકરી ફરસી બને તેના માટે મેં તેલને સારી રીતે ગરમ કરીને લોટમાં એડ કરેલું છે અહીંયા ત્રણ કપ લોટ સાથે મેં અડધા કપ જેટલું તેલ લીધેલું છે તેલનું આ માપ એકદમ પરફેક્ટ છે ઘણી વાર જો આપણે તેલનું મોણને વધુ પડતું એડ કરી દઈશું તો ચોખાના લોટની ચકરી તેલમાં તળતી વખતે છૂટી પડી જશે અથવા તો તેલને એબ્ઝોર્બ કરી લેશે સાથે આપણે મોણને લોટના દરેક કણમાં એકદમ સારી રીતે હાથેથી મિક્સ કરી લેવાનું છે તો ચકરી બનાવતી વખતે આ સ્ટેપ સૌથી ઇમ્પોર્ટન્ટ છે તેલને લોટના દરેક કણમાં આ રીતના હાથેથી મિક્સ કરવાથી આપણી ચકરી ખાવામાં એકદમ ફરસી બનશે તો તમે જોઈ શકો છો કે મોણ લોટમાં એકદમ સારી રીતે મિક્સ થઈ ગયું છે જેનાથી લોટનું ટેક્સચર આ રીતનું ક્રમબલી થઈ ગયું છે જેને હાથમાં લઈને બાઇન્ડ કરીએ તો તે એકદમ સારી રીતે બાઇન્ડ થઈ જાય છે મીન્સ આપણા મોણનું માપ એકદમ પરફેક્ટ છે મસાલામાં અડધી જેટલો હળદર પાવડર અને ચકરીનો કલર એકદમ સરસ આવે તેના માટે મેં અહીંયા મોટી ચમચી એટલે કે એક ચમચીની ઉપર અડધી ચમચેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર લીધેલો છે સ્વાદ મીઠું અડધી ચમચેટલી હિંગ બે મોટી ચમચી એટલા સફેદ તલ અને એક જેટલું જીરું એડ કરીને બધા જ મસાલાને લોટમાં સારી રીતે મિક્સ કરી લઈએ તો બધા જ મસાલા લોટમાં સારી રીતે મિક્સ થઈ ગયા છે હવે આપણે ચકરીનો લોટ બાંધવાનો છે તો હવે તે જ વાટકીના માપથી બે વાટકી જેટલું પાણી પેનમાં એડ કરી દઈએ અને તેને એકદમ સારી રીતે ગરમ કરી લઈએ તો લગભગ બે મિનિટમાં જ આપણું પાણી એકદમ સારી રીતે ગરમ થઈને થોડુંક ઉકળવા લાગ્યું છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને હવે તેને લઈ લઈએ અને હવે ગરમ પાણીને લોટમાં એડ કરી દઈએ અને શરૂઆતમાં આ રીતના ચમચીની મદદથી એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ તો અહીંયા આપણે પાણીને આ રીતના થોડું થોડું એડ કરતા જઈને મિક્સ કરી લેવાનું છે તો મેં એ બધા જ પાણીને એડ કરી દીધેલું છે અને હવે મિક્સરને હાથ હડાડી શકાય તેટલું જ તે ગરમ છે એટલે ત્યારે તેને એકદમ સારી રીતે ભેગું કરીને લોટને બાંધી લઈએ તો મેં ચકરીનો લોટ બાંધી લીધેલો છે અને તે આ રીતનો મીડિયમ સોફ્ટ છે જો આ સમયે લોટ થોડો પણ છૂટો લાગતો હોય તો થોડું પાણી એડ કરીને લોટને એકદમ સારી રીતે બાઇન્ડ કરી લેજો ચકરીનો લોટ આપણે વધુ પડતો કઠણ નથી રાખવાનો નહીં તો ચકરી બનાવતી વખતે તૂટી જશે હવે તૈયાર થયેલા લોટમાંથી થોડા લોટને લઈ લઈએ અને બીજા લોટને આપણે આ રીતના ઢાંકી દેવાનો છે જો આપણો લોટ ડ્રાય થઈ જશે તો ચકરી બરાબર નહીં થાય તો હવે લીધેલા લોટને પાટલા ઉપર રાખી દઈએ અને લોટને તોડીને જોઈએ તો લોટમાં જરા પણ બાઇન્ડિંગ નથી તો લોટમાં એકદમ સરસ બાઇન્ડિંગ આવી જાય તેના માટે મેં અહીંયા હાથને થોડો પાણીવાળો કરી લીધેલો છે હવે તેની મદદથી લોટને એકદમ સારી રીતે મસળી લઈએ જેથી લોટમાં થોડી ચિકાશ આવી જાય અને ચકલી એકદમ પરફેક્ટ તૈયાર થાય તો તમે જોઈ શકો છો કે મેં લોટને સારી રીતે મસળી લીધેલો છે અને તે આ રીતનો સ્મૂધ હોવાની સાથે તેમાં પરફેક્ટ બાઇન્ડિંગ આવી ગયું છે તો ચોખાના લોટમાં જરા પણ બાઇન્ડિંગ નથી હોતું એટલે લોટ બાંધતી વખતે ઠંડા પાણીની જગ્યાએ આપણે જો ગરમ પાણીનો ઉપયોગ કરશું તો લોટમાં એક બાઇન્ડિંગ આવી જશે સાથે આપણે લોટને અહીંયા મીડિયમ સોફ્ટ બાંધવાનો છે જો અહીંયા આપણે લોટને કડક બાંધી લેશું તો જ્યારે આપણે ચકરી પાડશું ત્યારે તે તૂટી જશે સાથે આપણે લોટને એકવાર બાંધ્યા પછી એકદમ સારી રીતે મસળી લેવાનો છે મસળવાથી લોટમાં એક ચીકાશ આવી જશે અને આપણે ચકરીને એકદમ સારી રીતે પાડી શકશું તો હવે ચકરી પાડવા માટે મેં સ્ટાર શેપની ડીશ સાથે મશીન લીધેલું છે તેને બંધ કરી દઈએ અને અંદરની બાજુએ થોડા તેલથી ગ્રીસ કરી લઈએ હવે લોટને મશીનમાં એડ કરી દઈએ અને મશીનને એકદમ સારી રીતે બંધ કરી લઈએ તો મેં મશીનને ટાઈટલી બંધ કરી દીધેલું છે હવે મશીનને આ રીતના રાઉન્ડ શેપમાં ફેરવતા જઈને ચકરીને તૈયાર કરી લઈએ તો તમે જોઈ શકો છો કે ચકરી એકદમ સારી રીતે તૈયાર થાય છે જો આ સમયે તમારી ચકરી બટકી જતી હોય કે પછી બરાબર ન બનતી હોય તો હાથને ફરી પાછો પાણીવાળો વાળો કરી લેજો લોટને સારી રીતે મસળી લેજો જેનાથી લોટમાં ચિકાસ આવી જશે અને તમારી ચકરી પરફેક્ટ તૈયાર થવા મળશે તો મેં આ બધી જ ચકરીને તૈયાર કરી લીધેલી છે તૈયાર થયેલી ચકરીને આપણે જરા પણ સુકાવા નથી દેવાની જો ચકરી સુકાઈ જશે તો તળતી વખતે તેલમાં ખુલી જશે તો ચકરીને તળવા માટે મેં તેલને ગરમ કરી લીધેલું છે થોડો લોટનો ટુકડો તેલમાં એડ કરીને ચેક કરીએ તો તમે જોઈ શકો છો કે લોટ થોડી વાર રહીને તરત જ ઉપર આવી જાય છે મીન્સ આપણું તેલ સારી રીતે ગરમ થઈ ગયું છે તો એ ચકરીને તેલમાં તળવા માટે એડ કરી દઈએ તો ચકરી તેલમાં એડ થયા પછી આ રીતના ઉપર આવી જાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈએ અને તેને હળવે હાથે બંને બાજુ ફેરવતા જઈને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈએ તો લગભગ પાંચથી સાત મિનિટ જેવું થઈ ગયું છે અને આપણી ચકરી બંને બાજુથી એકદમ સારી રીતે તળાઈને ક્રિસ્પી થઈ ગઈ છે તો એ તળાયેલી ચકરીને જારામાં લઈ લઈએ જેથી વધારાનું બધું જ તેલ નીકળી જાય તો જોતા જ ખાવાનું મન થઈ જાય એવી આપણી ઇન્સ્ટન્ટ ચકરી તૈયાર થઈ ગઈ છે તો આપણી ચકરી એકદમ સારી રીતે તળાઈ ગઈ છે ચકરીને તળતી વખતે શરૂઆતમાં આપણે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે જ્યારે આપણે તેને હાઈ ગેસની ફ્લેમ પર એડ કરીશું ત્યારે ચકરી તેનો એકદમ સરસ શેપ લઈ લેશે અને તેલમાં જરા પણ ખુલી નહીં પડે અને પછી આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની છે જેથી ચકરી અંદર સુધી એકદમ સારી રીતે તળાઈ જાય અને જરા પણ કાચી ન રહે તો હવે તળાયેલી ચકરીને તોડીને જોઈ લઈએ ચકરી બનાવતી વખતે બસ અમુક વાતનું ધ્યાન રાખવાનું છે પહેલું એ કે તેલના મોડને એકદમ સારી રીતે ગરમ કરીને લોટમાં એડ કરવાનું છે સાથે આપણે લોટને ગરમ પાણીથી બાંધવાનો છે અને એકવાર લોટ બંધાઈ જાય એટલે તેને એકદમ સારી રીતે મસળી લેવાનો છે જેથી ચકરી પાડતી વખતે જરા પણ તૂટે નહીં અને બસ પછી તળતી વખતે ચકરીને પહેલા હાઈ ગેસની ફ્લેમ પર અને પછી મીડિયમ ગેસની ફ્લેમ પર ક્રિસ્પી કરી લેવાની છે તો તહેવારોની ઉજવણીમાં એકવાર આ રીતે ચકરી ચોક્કસથી ટ્રાય કરજો જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો સાથે મારા વિડિયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો તો ફરી મળીએ એક નવી રેસિપી સાથે